મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 1 ઓક્ટોબર, મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આવતીકાલે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જયંતિ ગુજરાતમાં મનાવશે. તેઓ આવતીકાલે સાંજે અમદાવાદ આવશે. તેઓ સાબરમતી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરશે. ત્યાર પછી તેઓ રિવરફ્રન્ટ તેમજ જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યક્રમોમાં ભાગ લેશે. રાત્રે તેઓ દિલ્હી રવાના થશે. આવતા મહિને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આજે ભાજપે 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. યાદીમાં 52 વર્તમાન ધારાસભ્યોને ફરી ટિકિટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડશે. જામનગરમાં પ્રતિદિન તાવના હજારો કેસો નોંધાય છે. વાયરલ તાવ, મેલેરિયા અને ડેન્ગ્યુએ અજગર ભરડો લીધો છે. આવી સ્થિતિમાં અપૂરતી સફાઈ લોકોના રોગચાળાને વ્યાપક બનાવે છે. જામયુકોના વિરોધ પક્ષના કોર્પોરેટરોએ આ મુદ્દે તંત્રને ઢંઢોળવા અનોખો વિરોધ કર્યો હતો. વિપક્ષે ટ્રેક્ટરમાં કચરો લાવી જામયુકોના આંગણે ઠાલવ્યો હતો. વિપક્ષી નેતા અલ્તાફ ખફીની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન થયું હતું. આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા આરંભ થઈ છે. પ્રથમ દિને ગ્રામ પંચાયત કચેરીમાં ઓનલાઈન કનેક્ટિવિટી મળી ન હતી, જેને કારણે આ પ્રક્રિયા અટકી પડી હતી. નિરાશ ખેડૂતો સીધા હાપા માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. આ પછી યાર્ડના ચેરમેન તથા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ યાર્ડ પહોંચ્યા હતા. તેમણે ખેડૂતોને આગામી દિવસોમાં કાર્યવાહી કરવા સમજાવ્યા હતા. જામનગરમાં રોગચાળો બેકાબુ બન્યો છે. સ્થિતિની સમીક્ષા કરવા સર્વેલન્સ માટે ટીમો બોલાવાઈ છે. જામનગર જિલ્લા પંચાયત, આણંદ, મહેસાણા, અમદાવાદ વગેરે શહેરોમાંથી MPW ટીમ જામનગર આવી છે. કુલ 60 લોકોનો સ્ટાફ શહેરમાં ઘેર ઘેર સર્વેલન્સ કામગીરી કરશે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.